जय श्री कृष्ण बाळको, धोरण त्रण विषय हिंदी एमा दसमु य है इतले के आ छे तेमा कोष्टक से सही शब्द चुनो, खाली जगह में लिखो और पूरा वाक्य फिर से लिखो। क्या छे ए नीचे ए तमने काउंस आपेलू छे, एमाथी छे ए जे साचो शब्द होय ए गोती अने आया खाली जगह आपेली छे त्यां साचो शब्द लखवानो छे अने पछी छे ए वाक्य ए नीचे फरीथी लखवानुं छे। तो आया छे ए केटला शब्द आपेला छे काउंसमां, तो के मोर, पुस्तक एटले के चोपड़ी, कलम एटले के पेन, औरत एटले के स्त्री, कौवा एटले के कागड़ो, सिंह, गांधीजी, पेड़ एटले के वृक्ष, पछी गुलाब, पछी बंदूक ने छाता एटले के छतरी अने छेले पतंग। तो आया छे ए तमने अलग अलग चित्र आपेला छे। तो पहलू केनू छे, तो के मोरनू। तो आया छे ए खाली जगह आपेली छे, मां लखवानू पहलू छे तमने आपेलू छे के यह मोर है एटले के आ मोर छे। बीजू चित्र केनू छे, तो के सिंहनू। तो ए शब्द छे आपणे आमांथी सिंह गोतवानो, तो आ रह्यो। तो आ छे ए शब्द ए अहीं लखवानो के यह सिंह है एटले के आ सिंह छे। पछी नीचे पण एवी ज रीते छे, ए तमारे जोई जोईने लखवानुं। त्रीजू ए केनू छे, तो के वृक्षनું ચિત્ર, તેને શું કહેવાય, તો કે પેડ। તો આ કેનું છે ચિત્ર, તો કે વૃક્ષ એટલે કે પેડનું। તો અહીંયા લખવાનું કે યહ પેડ હે એટલે કે આ વૃક્ષ છે। તો એવી જ રીતે છે એ નીચે તમારે જોઈ જોઈને લખવાનું છે। પછી યહ આ શું છે, તો કે પેન, તેને શું કહેવાય, તો કે કલમ। તેમાં લખવાનું યહ કલમ હે એટલે કે આ પેન છે। તો હવે છે એ નીચે હું છે અહીંયા ખાલી ખાલી જગ્યામાં જ લખીશ, નીચે છે તમારે જાતે લખવાનું। પછી પાંચમું એ કેનું છે, તો કે ગાંધીજીનું। આ તમે ચિત્ર જુઓ તો ખબર પડી જાય ને આ કોણ છે, તો કે ગાંધી બાપુ। તો અહીંયા લખવાનું યહ ગાંધીજી હે એટલે કે આ ગાંધીજી છે। પછી આ કેનું છે ચિત્ર, તો કે બંદૂકનું। તો અહીંયા લખવાનું યહ બંદૂક હે એટલે કે આ બંદૂક છે। પછી કેનું ચિત્ર આપેલું છે, તો કે છત્રીનું। તો એને શું કહેવાય હિન્દીમાં, તો કે છાતા। તો લખવાનું ખાલી જગ્યામાં છાતા, કે યહ છાતા હે એટલે કે આ છત્રી છે। પછી આ કેનું ચિત્ર છે, તો કે પતંગનું। તો લખવાનું પતંગ, કે યહ પતંગ હે એટલે કે આ પતંગ છે। પછી કેનું છે, તો કે બુક ચોપડી, તો એને શું કહેવાય, તો કે પુસ્તક। તો લખવાનું યહ પુસ્તક હે એટલે કે આ ચોપડી છે। પછી કેનું છે, તો કે ફૂલ દેખાય છે ને ગુલાબનું, એટલે લખવાનું ગુલાબ, યહ ગુલાબ હે એટલે કે આ ગુલાબ છે। પછી આ કેનું છે, તો કે કાગડાનું, તો એને હિન્દીમાં શું કહેવાય, તો કે કૌવા। તો અહીંયા લખવાનું યહ કૌવા હે એટલે કે આ કાગડો છે। પછી છેલ્લું ચિત્ર એ કેનું છે, તો કે સ્ત્રી, એને હિન્દીમાં શું કહેવાય, તો કે ઔરત। તો અહીંયા લખવાનું યહ ઔરત હે એટલે કે આ ઔરત, સોરી આ સ્ત્રી છે। ફરીથી એકવાર, પહેલું કેનું છે, તો કે મોર, યહ મોર હે, યહ સિંહ હે, યહ પેડ હે, યહ કલમ હે, યહ ગાંધીજી હે, યહ બંદૂક હે, યહ છાતા હે, યહ પતંગ હે, યહ પુસ્તક હે, યહ ગુલાબ હે, યહ કૌવા હે,
ने छेलू यह औरत है। तो आया छे ए ऊपर खाली जग्या माथी चित्र जोई अने योग्य शब्द छे ए आया खाली जग्या मा लखवानू अने आखू वाक्य छे ए पूरू करवानू। पछी एज वाक्य छे ए नीचे जोई जोई ने तमारे लखवानू छे। तो आ स्वाध्याय यह है एटले के आ छे ए आया पूरू थाय छे। तमारे पण तमारी बुक मा छे ए लखी अने पूरू करवानू।